નમસ્કાર વિદ્યાર્થીઓ, યુનિક વિદ્યા ભવનના ઓનલાઈન ક્લાસીસમાં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ બેમાં હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓ, આપણે ભાગ 11માં યુનિટ નંબર 55 સુધી આપણે જોયું છે. આજે આપણે ભાગ 12ની અંદર યુનિટ નંબર 56 પાસેથી આગળ જોવાના છે. તો વિદ્યાર્થીઓ, આપણે સૂચના જોઈએ. સરખા હિન્દી મૂળાક્ષરો લીટી દોરીને જોડો. સરખા હિન્દી મૂળાક્ષરો વિદ્યાર્થીઓ, આપણને મૂળાક્ષરો આપેલા છે એને આપણે આવી રીતના જોડવાનું છે. તો વિદ્યાર્થીઓ, આપણે જોઈએ. પ પતંગ છે, પ છે એને આપણે આવી રીતના જોડીશું. ન નળ છે, ન છે એને આપણે આવી રીતના જોડીશું. ધ ધજા છે, ધ છે એને પણ આપણે આવી રીતના જોડીશું. ફ ફલ છે, ફ છે એને પણ આવી રીતના જોડીશું. વિદ્યાર્થીઓ, તમારે પણ મૂળાક્ષરો આવી રીતના લખવાના છે અને જોડકા નોટમાં આવી રીતના જોડવાના છે. યુનિટ નંબર 57 જોઈએ. હિન્દી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. વિદ્યાર્થીઓ, હિન્દી મૂળાક્ષરો આપેલા છે અને ચિત્ર આપેલા છે એને પણ તમારે આવી રીતના નોટમાં લખવાનું છે અને આવી રીતના જોડવાનું છે. તો વિદ્યાર્થીઓ, આપણે જોઈએ. ધ ધજા છે, ધ છે તો ધજાનું ચિત્ર છે એની સાથે જોડીશું. ન નળ છે તો નળના ચિત્ર સાથે જોડીશું. પ પતંગ છે, પ છે તો પતંગના ચિત્ર સાથે જોડીશું. ફ ફલ છે, ફ છે તો ફળના ચિત્ર સાથે જોડીશું. વિદ્યાર્થીઓ, તમારે પણ નોટમાં આવી રીતના લખવાનું છે, ચિત્ર પણ દોરવાના છે અને જોડકા જોડવાના છે. યુનિટ નંબર 58 જોઈએ. દ ધજા છે, ધ છે. ફ ફલ છે, ફ છે અને ય યતિશય છે. અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોરો. વિદ્યાર્થીઓ, મૂળાક્ષરો આપેલા છે આમાંથી દ ધજા છે, ધ અહીંયા છે તો એ આપણે શોધવાનું છે અને ગોળ આવી રીતના કરવાનું છે. ફ ફળ છે, ફ છે ને શોધીને એના પર ગોળ કરવાનું છે. એ અતિશય છે એ પણ તમારે શોધીને ગોળ કરવાનું છે. યુનિટ નંબર 59 જોઈએ. હિન્દી મૂળાક્ષરોમાં ખૂટતા અક્ષરો લખો. હિન્દી મૂળાક્ષરમાં આપણે ખૂટતા અક્ષરો લખવાના છે. ધ ધજા છે, ધ છે પછી કયો અક્ષર આવશે? ન નળ છે, ન આપણે લખવાનું છે. પ પતંગ છે, પ છે તો વિદ્યાર્થીઓ તમારે પણ આવી રીતના પ પતંગ છે, પ પછી કયો અક્ષર આવશે? ફ ફલ છે, ફ આવશે. બ બસ છે, બ છે પછી બ બસ છે, બ કયો અક્ષર આવશે? વિદ્યાર્થીઓ ભ ભગત છે, ભ. તમારે પણ વિદ્યાર્થીઓ આવી રીતના મૂળાક્ષરો ખૂટતા મૂળાક્ષરો નોટમાં મૂળાક્ષર લખવાના છે પછી ખૂટતા મૂળાક્ષરો લખવાના છે. તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે. વિદ્યાર્થીઓ વિડીયોમાં જઈને તમારે પણ બધું નોટમાં લખવાનું છે અને બોલતા જઈને લખવાનું છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે યુનિટ નંબર 59 સુધી જોઈએ છે. ધન્યવાદ.